शहर कोंग्रेसे भरूच नगर पालिका पर हल्ला बोल करी शहर में पड़ेला वरसाद ना कारणे रस्ताओं में पड़ेला खाड़ा अंगे गंदकी नो विरोध में नगरपालिका ने गजवी हती। भरूच नगरपालिका द्वारा करवामां आवेली प्री मॉन्सून कामगीरी निष्फळ जता भरूच शहेरना विविध विस्तारोमां जेवा के हाजीखाना बजार, डुमवाड, सेवासम रोड, फूरजा, धोळीकुई, चकला, बाईपास, मक्तमपुर जेवा अनेक विस्तारोमां गंदकी, रोड रस्ता पाणी भरावा जेवी समस्याओने लई भरूच नगरपालिका खाते कोंग्रेसे नगरपालिका चीफ ऑफिसर अने प्रमुखने बहार बेसी नगरपालिका गजवी मांग करी हती के युद्धना धोरणे कामगीरी हाथ धरी रोड रस्ता गंदकी सहित रोड बनावनार कॉन्ट्राक्टरो द्वारा आवा तकलादी रस्ताओ बनावामां आव्या छे जेना विरोधमां कड़कमां कड़क कार्यवाही करवामां आवे अने वरसाद पछीना गंदकीना साम्राज्यने साफ सफाई करी डीडीटी पाउडरनो छंटकाव वेली तके करवामां आवे તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી, નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા સહિતના સભ્યો દ્વારા રજૂઆત કરાઈ હતી। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્ર જે છે તે પ્રી મોન્સૂન કામગીરીને લઈને હતું કે પ્રી મોન્સૂન કામગીરીમાં નગરપાલિકાએ અલગ અલગ વિસ્તારમાં જે બી કંઈ નાના મોટા પેચવર્કની કામગીરી એ બતાવે છે અને ખરેખર કાગળ પર જ છે। તમે કોઈપણ વિસ્તારમાં જઈને જુઓ તો એ વિસ્તારમાં ખાડાઓ પડ્યા છે, ગંદકી તો ગંદકીનું સામ્રાજ્ય છે, પાણી તો પાણીનું કોઈ નિકાલ જ નથી કોઈપણ વિસ્તારમાં। તમે ભરૂચના દાખલા તરીકે માનો કે ભાઈ સેવાશ્રમ વિસ્તાર લો, કલા મંદિરનો એક અંદર જતો રોડ છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં ડામર કરવામાં આવ્યું, એની હાલત તમે જઈને જોઈ શકો છો। બાયપાસનો વિસ્તાર લઈ લો, તમે દાંડિયા બજાર વિસ્તાર લો, કસક વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવી છે હાલમાં તેના તો બ્લોક પણ ઉખડી ગયા છે। વાત રહી 10 નંબરની તો કાયમ જે વરસાદ આવે તો 10 નંબર તો જાણે કોઈ પેલા નર્કની પરિસ્થિતિ હોય એવી રીતના ત્યાંના લોકો રહે છે। તો ભરૂચની અંદર છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનની અંદર વિકાસ કશો થયો નથી। તો અમે આજ રોજ આ કહેવા આવ્યા છે કે ભાઈ તમે વહેલી તકે કામ કરો, ભરૂચની અંદર એક સ્માર્ટ સિટી બને, ખરેખર ગટરો બનીને પાણીનું નિરાકરણ થાય એવું તમે કંઈક સારું કામ કરો। જો આવું કંઈ કરવામાં નહીં આવશે તો અમે ઠેર ઠેર મુલાકાત લઈને ભાજપની સામે જે કંઈ જ્વલંત આંદોલન કરવાના હશે અમે કરી। આ બાબતે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ શહેર કોંગ્રેસ અને વિપક્ષની રજૂઆતને લઈને જણાવ્યું હતું કે શહેરમાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે પરંતુ એક સાથે 9 થી 10 ઇંચ વરસાદ પડતા પાણીનો ભરાવ થયો હતો અને એ પણ વરસાદ બંધ થતાં તાત્કાલિક નિકાલ તેનો થઈ ગયો હતો। વરસાદના કારણે જે રોડ પર ખાડા પડ્યા છે તેનું પેચિંગ વર્ક પણ આવનારા સમયમાં યુદ્ધના ધોરણે કરીને ભરૂચ શહેરને સારા રોડ રસ્તા મળી રહે તેવા પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજ રોજ ભરૂચ નગરપાલિકા પર વિપક્ષ દ્વારા અલગ અલગ વિસ્તારની રજૂઆત કરવામાં આવેલી છે જેમાં મુખ્યત્વે વોર્ડ નંબર 1, 2 અને 10ના રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને લઈને અમુક પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને જે પેચવર્ક વોર્ડ નંબર 1, 2માં જે પણ બાકી રહી ગયું હશે એ વિપક્ષે ધ્યાન દોર્યું હતું, નગરપાલિકા એ બાજુ ધ્યાન રાખે જ છે અને જે કંઈ કામ બાકી છે પેચિંગ વર્કનું એ વહેલી તકે પૂરું થઈ જશે। વાત રહી પ્રી મોન્સૂનની કામગીરીની તો ભરૂચ નગરપાલિકાની યથાવત પ્રક્રિયા હોય છે, રૂટીન પ્રક્રિયા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે સારી જ થતી હોય છે। ભરૂચ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં કોઈ કચાશ મુક્તિ નથી, પરંતુ સ્વાભાવિક વાત છે કે જ્યારે 8 થી 10 ઇંચ વરસાદ પડતો હોય તો અમુક વિસ્તારમાં પાણી ભરાવવું એ સ્વાભાવિક અને સરળ વાત છે અને એ પણ અડધો કલાક કલાકમાં એ પાણી ઓસરી જાય છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હોય કે નગરપાલિકામાં રોડ રસ્તાની કામગીરી હોય કોઈ કામગીરીમાં કોઈ જાતનું છુપાવવામાં આવતું નથી, બધી કામગીરી પારદર્શક જ હોય છે અને ભૂતકાળની અંદર જે બી કોન્ટ્રાક્ટરોએ કામ નથી કર્યા એ લોકોને 3-3 નોટિસ આપી દીધેલી છે। આવનાર સમયમાં એ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવશે, ટર્મિનેટ કરવામાં આવશે અને એનો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા કરતી આવતી કોઈ બી કામગીરી એ રોડ રસ્તા કે પ્રી મોન્સૂનની હોય કે પેચવર્કની હોય ભરૂચ નગરપાલિકા હર હંમેશ એની અંદર પારદર્શકતા રાખશે